બિદળા ગામે નર્મદા નિગમે પોલીસ બંદોબસ્ત સાથે નર્મદા કેનાલ કામ શરૂ કરાવ્યું માંડવી તાલુકાના બિદડા વિસ્તારના ખેડૂતોને નિગમ તરફથી વળતર પણ આપી દેવામાં આવ્યું હતું છતાં કિસાનોને વખતો વખત સમજાવવા છતાં સંમતિ નહીં મળતા આજે કાર્યપાલક ઇજનેર શ્રીરાવ નાયબ કાર્યપાલક ઇજનેર ચૌધરી સાથે ટીમ પૂરતા પોલીસ બંદોબસ્ત સાથે નહેરના સ્થળે પહોંચી માટી કામ ચાલુ કરાવ્યું હતું આ અંગેની વિગતો આપતા નિગમના રાવે જણાવ્યું હતું કે બિદડા પાસે બાવીસો મીટરનું કામ લાંબા સમયથી અટકેલું હતું જ્યાંથી કેનાલ પસાર થાય છે ત્યાં જમીન સંપાદન થઈ ગઈ છે અને નક્કી થયેલી વળતરની રકમ પણ ચૂકવી દેવામાં આવી છે છતાં કબજો આપવામાં નહીં આવતા એનું કામ આગળ વધારવામાં વિલંબ થતું હતું અને કામ પૂરું ન થાય નર્મદાનું પાણી સુધી કેવી રીતે પહોંચી શકશે એ સવાલ ઉભો થતા નિગમ દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે રાખી કામ ચાલુ કરવામાં આવ્યું કચ્છ બ્રાન્ચ કેનાલને કુલ ત્રણસો સત્તાવન કિલોમીટરની લંબાઈના હવે માત્ર સત્તર કિલોમીટરનું કામ તે પણ અલગ અલગ સ્થળે ટુકડા સ્વરૂપે બાકી રહેલ છે જ્યારે મુંદ્રા તાલુકાના છસરા અને બિદડા એમાં આવા અલગ અલગ સ્થળે નાના નાના ટુકડાનું કામ પૂરું કરી ડિસેમ્બર સુધીમાં પાણી મોડકુપા સુધી પહોંચાડી દેવાની પણ ખાતરી અપાઈ હતી આજે પોલીસ બંદોબસ્ત સાથેનું કામ શરૂ કરવામાં આવતા સ્થળ પર થોડી વાર તો તંગદિલીનો માહોલ સર્જાયો હતો પરંતુ પાછળથી સમજાવટના પગલે કામ ચાલુ થઈ ગયું હતું સ્ટોરી બાય પરેશ જોશી આશાપુરા ન્યૂઝ ચેનલ માંડવી કચ્છ